નોર્થ અમેરિકામાં કોરોના ભૂખ સંકટમાં પ્રતિસ્પર્ધા બોલી ભારત પાકિસ્તાની વ્યાવસાયિકો ફૂડ ડ્રાઈવની પહેલ આર્ટિસિયાના મેયરે મુક્ત મને કરી પ્રશંસા. અમેરિકામાં કોરોના સંક્રમણ સતત વકરી રહ્યું છે. લાખો નાગરિકો આજીવિકા છીનવાઈ છે. ભૂખ સંકટ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. કોરોના મહામારીની વ્યાપકતાને ગંભીરતાએ માનવ ધર્મ ઉજાગર કર્યો છે. નાતજાત રંગભેદ ધર્મને બાજુએ રાખી એકબીજાના દુઃખમાં સહભાગી બનવાની હકારાત્મક પ્રવૃત્તિ વેગ પકડી છે. વળી આ કારણે અમેરિકામાં નાગરિક ધર્મ વધુ જાગૃત બનેલો જોઈ શકાય છે. કોરોનાના સરગ્રસ્ત નોર્થ અમેરિકામાં લોકડાઉન સમયથી સતત સેવારત અને માનવતાના મહાન કાર્યમાં જોતરાયેલ લેબોન હોસ્પિટલિટી ગ્રુપના ચેરમેન યજ્ઞેશ પટેલ, યોગીભાઈ જય ભારત ફ્રૂટ્સના ભરત પટેલ અને પાયોનિયર રિયાલિટી ગ્રુપના પરિમલ શાહે ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના માધ્યમથી જરૂરતમંદ લોકોએ ભોજન અને અનાજ સહાયની જનસેવા યજ્ઞ શરૂ કર્યો હતો. હાલ સુધી 1,00,000થી વધુ ફ્રૂટ પેકેટ જરૂરતમંદ નાગરિકોને પહોંચાડ્યા છે. ગુજરાતી વ્યવસાયિકોની સેવાભાવથી પ્રેરિત થઈ અમેરિકી પાકિસ્તાનીઓએ ને પણ ભારતીય વ્યવસાયિકો સેવાભાવી સંસ્થાઓ સાથે સેવા કાર્ય જોડાયા છે તેવી ઐતિહાસિક ઘટનાનું સાક્ષી નોર્થ અમેરિકા બની છે. જોકે મહત્ત્વની બાબત એ છે કે ગુજરાતીઓની આ સેવા ભાવના એ ત્યાંના પાકિસ્તાની વ્યવસાયિકો અને રાજકારણીઓને પણ માનવ સેવાના આ મહાન કાર્ય માટે પ્રેરિત કર્યા છે. એશિયા ખંડમાં બે પ્રતિસ્પર્ધી દેશની પ્રજા અમેરિકી દેશમાં માનવ સેવા અને સદ્ભાવના માટે એકરૂપ થઈ પુણ્ય સરિતા વેવડાતી હતી. અને આ અંગે મૂળ પાકિસ્તાનના નાગરિક અને આર્ટિશિયા સિટીના મેયર અલી સાજિદ તાજ દ્વારા લેબોન હોસ્પિટલિટી ગ્રુપના ચેરમેન યોગી પટેલ અને ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના સંચાલકોની કોરોના મહામારી દરમિયાન કરવામાં આવતા સેવા કાર્યની પ્રશંસા આભાર વ્યક્ત કર્યો હતો. આ મહાન સેવા કાર્યમાં જોતરાયેલ ભારત અને પાકિસ્તાન નાગરિકોની એકમેકતા અંગે ખુશી વ્યક્ત કરી હતી. આ કારણે અમેરિકામાં નાગરિક ધર્મ વધુ જાગૃત બન્યો હોવાનું જણાવાઈ રહ્યું છે. આ અંગે લેબોન હોસ્પિટલિટી ગ્રુપના ચેરમેન યજ્ઞેશ પટેલ યોગેશભાઈએ જણાવ્યું હતું કે આ કોરોના કાળમાં જ્ઞાતિ જાતિ ધર્મ અને સંપ્રદાયથી ઉપર ઉઠી માનવ ધર્મને અનુસરવાનો સમય છે. અમે ઓલ્ડ એજ હોમ સ્કૂલ અને કોલેજ સહિતની ઘણી જગ્યાએ જોય ઓફ શેરિંગ એક્ટિવિટી અન્વે ફૂડ ડ્રાઈવ યોજી છે. આર્ટિસિયા સિટીમાં પાકિસ્તાન અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણી હોદ્દેદારો સાથે ફ્રી ફૂડ ડિસ્ટ્રીબ્યુશન ડ્રાઈવ એક ઐતિહાસિક અને યાદગાર દિવસ બન્યો હતો. કોરોના લોકડાઉન દરમિયાન લેબોન હોસ્પિટલિટી ગ્રુપ ભરત ફ્રૂટ્સ એન્ડ ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી દ્વારા શરૂ કરવામાં આવેલી જોય ઓફ શેરિંગ અન્વેની ફંડ ડ્રાઈવમાં મેયર અલીતાજ અને પાકિસ્તાની અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના વકાર ખાન, ફાતમિયા ખાન સહિતના સભ્યો સક્રિય ભાગ લીધો હતો. માનવતાના મહાન કાર્યમાં પાકિસ્તાની અને ભારતીય વ્યવસાયિકો ભેગા મળી ભારતના ભૂખ સંકટમાં નાગરિકોને ભોજન અને ગોસરી આપી નાગરિક ધર્મ અદા કરી હતી. હજુ આગળ પણ સમયની માંગ મુજબ અમે આ સેવા કાર્ય ચાલુ રાખીશું. આશાવાદ ઇન્ડો અમેરિકન કલ્ચર સોસાયટીના પ્રમુખ પરિમલ શાહે વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે લેબોન હોસ્પિટલિટી ગ્રુપના ચેરમેન યજ્ઞેશ પટેલ, યોગીભાઈ મૂળ ખેડાના વસો તાલુકાના ખાંદલી ગામના વતની છે, જે સુરત થઈ વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલ છે. જય ભારત ફ્રૂટ્સના ભરતભાઈ પટેલ નવસારી જિલ્લાના છે. ઇન્ડો અમેરિકન કલ્ચર સોસાયટીના ચેરમેન પરિમલ શાહ વડોદરા જિલ્લાના. 1, 2, 3. મારું નામ પરિમલ શાહ છે. હું પ્રેસિડેન્ટ છું અમેરિકન ઇન્ડો અમેરિકન કલ્ચર સોસાયટીના અને આ COVID-19ના લાભાર્થે અને પાકિસ્તાન કમ્યુનિટીની સાથે ભેગા થઈને અલીતાજ મેયર છે અત્યારે એના ભેગા મળી અને અમે અત્યારે આ બધું ફૂડનું જેને જરૂર છે તેના માટે વ્યવસ્થા કરી રહ્યા છીએ. યોગી પટેલ લેબોન હોસ્પિટાલિટી એન્ડ જય ભારત ફૂડ કેટર કમ્બાઈન કરી અને અમે બધાને હેલ્પ કરી રહ્યા છીએ. થેન્ક યુ. યોગી પટેલ છે. હું લેબોન હોસ્પિટલિટી ગ્રુપનો ચેરમેન છું પ્લસ ઇન્ડો કલ્ચર સોસાયટીનો સેક્રેટરી છું અને અમે અત્યારે આ ચીસીસ અમારું 4th વીક છે. અમે બધું ફૂડ ને બધું ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશનને હેલ્પ કરીએ છીએ. પણ આ ફેરી અમે રંગ ના જાતિ વગર એક ધર્મનું કામ કર્યું છે. એની સાથે અમે પાકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સ સાથે અલી તાજ મેયર્સ આર્ટિસ્ટ સિટીને મળીને અમે ટુગેધર પાકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડો કલ્ચર સોસાયટીને સાથે મળીને અમે આ ફેરી લગભગ 25,000-30,000 ફૂડ પેકેજ સપ્લાય કર્યા છે લોકોને. અમે એમાં બધા થઈને એકતા થઈને બધું કર્યું છે વિધાઉટ રેસિસ. થેન્ક યુ. ઓકે, નમસ્કાર બહેનો ભાઈઓ.
आज हमारे यहाँ आर्टिजिया में एक फूड डिस्ट्रीब्यूशन ड्राइव थ्रू है और सबको आप सबको स्वागत है यहाँ पे। मेरा नाम मेयर अली ताज है, मैं मेयर हूँ यहाँ आर्टिजिया में। मैं सबसे पहले बहुत बहुत आपका शुक्रगुजार हूँ और ख़ास तौर पे पालीमाल जी का और योगी पटेल का और जो ऑर्गेनाइजेशन है जो कि इंडिया और पाकिस्तान मिलके यहाँ पे फूड डिस्ट्रीब्यूशन कर रहे हैं, उनका सबसे ज़्यादा आभारी भी हूँ और शुक्रगुजार भी हूँ कि उन्होंने सबसे अच्छा काम ये किया कि ये फूड डिस्ट्रीब्यूशन शुरू किया। सिर्फ आज नहीं, पिछले वीक भी थी, इस वीक में है और कल भी होगी। मैं ख़ास तौर पर इंडो कल्चर सोसाइटी का बहुत बहुत आभारी हूँ कि उन्होंने दे हैव स्टेप्ड अप और बहुत अच्छा काम कर रहे हैं। मैं उनका बहुत धन्यवाद।